સુરત શહેરમાં પ્રાઇવેટ ફાઇનાન્સર દ્વારા ગોલ્ડ લોનના નામે છેતરપિંડી કરી હોવાના આક્ષેપ. આઈબીવી ફાઇનાન્સ કંપની દ્વારા મોટા પાયે છેતરપિંડી થઈ 700 જેટલા લોકોએ ગોલ્ડ લોન લીધી હોવાના આક્ષેપ. સુરતના પોદાર આર્કેડ ખાતે આવેલી ફાઇનાન્સરની ઓફિસે લોકોનો ઘેરાવો થયો. કેટલાક લોકોએ તો લોનના પૂરા પૈસા ભરી દીધા છતાં તેમને તેમનું ગોલ્ડ પરત નથી કરવામાં આવ્યું. જે ફાઇનાન્સર પાસે દાગીના મૂક્યા હતા તેમણે અન્ય બેંકમાં દાગીના ટ્રાન્સફર કરી દીધાના આક્ષેપ. લોકોએ જે રકમે દાગીના મૂક્યા હતા તેની બમણી રકમ માંગતા હોવાના આક્ષેપ. બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા, વન ટીવી, સુરત. મારું નામ છે કલ્પેશ કાનાણી છગનભાઈ અને હું આઈએફએલ આઈબીવી ફાઇનાન્સમાંથી સરથાણાથી મેં લોન લીધેલી હતી, જે મેં પૈસા ભરી દીધા છે અને મારું ગોલ્ડ મને પાછું મળ્યું નથી. કારણ કે મને છે ને શનિ રવિની રજા આવતી હતી, તે મને કીધું વળતેથી મળી જશે, તો સ્લીપ જમા કરી લીધી છે ને બધું જમા કરી લીધું હતું. અટાણે મારી પાસે કાંઈ પુરાવો જ નથી, જેને મતલબ મારું છે ને 315 ગ્રામ ગોલ્ડ છે. હા, 315 ગ્રામ ગોલ્ડ છે અને એની માથે લોન ઉઠાવી કે ક્યાં છે એ જ મને નથી ખબર. મેં લોન 10 ની લીધી હતી, મેં 10-10 લાખ રૂપિયા ભરી દીધેલા છે. ગોલ્ડ નથી આપતા, મારું જે ગોલ્ડ લેવાનું છે એ નથી મને પાછું. એ આજ આપી કાલે આપી એમ કર્યા કરે છે ભાઈ. અત્યારે મેડમ આવ્યા હતા તો મેડમે અટાણે જે છોડાવવાનું હતું એ બધા ત્યાં સાથે લઈ ગયા છે. મેં અટાણે મતલબ દુકાન બંધ કરવાની કે મને સ્લીપ કાઢી આપો. મારી માથે મારી ગોલ્ડ માથે એણે કેટલી લોન લીધી છે એ મને નથી ખબર હજી.